ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના વિડીયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. આપણું પર્યાવરણ, એમાં આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે, ચાલો એની આપણે સમજ મેળવીએ. ઓઝોનના સ્તર અને એનું વિઘટન ખૂબ જરૂરી વસ્તુ છે. ઓઝોન એક ઘાતક તત્વ છે, બાળકો યાદ રાખજો. એ વિષ સમાન છે. ઓઝોન ઘાતક તત્વ તો છે જ, પણ એ વિષ પણ છે, એવું યાદ રાખવાનું. પરંતુ ઓઝોનનું સ્તર વાતાવરણના ઉપલી સ્તરમાં એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે, મહત્વનું ખૂબ છે. ભલે ને તે ઘાતક હોય, ભલે ને ઝેરી હોય, છતાં તે વાતાવરણના ઉપરના સ્તરમાં આવશ્યક કાર્ય સંપાદિત કરવાનું કામ કરે છે. સૂર્યમાંથી આવતા પારજામલી વિકિરણોથી તે પૃથ્વીને રક્ષણ આપવાનું પણ કામ કરે છે, એટલે કે આપણી ઢાલ જેવું કામ કરે છે. યાદ રાખજો, સૂર્યમાંથી જે પારજામલી કિરણો આવે છે એ ખૂબ વિઘાતક છે. આ વિકિરણો સામે સજીવોને બચાવવાનું કામ, રક્ષણ આપવાનું કામ ઓઝોન કરે છે. આ પારજામલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે. જો આપણા શરીરમાં પસાર થાય અથવા શરીર ઉપર આપાત થાય તો બહુ જ મુશ્કેલીનો સામનો આપણે કરવો પડે. ઉદાહરણ તરીકે, આ વાયુ વાતાવરણમાંથી માનવના શરીરમાં જાય તો શું થાય? તો કે આ વાયુ માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરે, કેન્સરની શક્યતા વધી જાય છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે ઓઝોન છે, O3, O3નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. જ્યારે સામાન્ય ઓક્સિજન છે તો O2 છે, O2 એટલે 2 પરમાણુ, તો જેના અણુમાં 2 પરમાણુ આવેલા છે. ઓક્સિજનના 1 અણુમાં કેટલા પરમાણુ છે? 2. અને આ પરમાણુઓ છે એમાંથી ઓઝોન આપણે બનાવવો છે. તો 2 પરમાણુમાંથી કેમ બનશે એ જાણીએ. આ ઓક્સિજનના બધા જ પ્રકારના જારક સજીવો માટે ખૂબ જરૂરી. ઓક્સિજન છે એ ખૂબ અગત્યનું પરિબળ છે, બધાને ખબર છે, આપણું પ્રાણવાયુ છે. તો વાતાવરણના ઉપરી સ્તર પર પારજામલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટની અસરથી ઓક્સિજન O2 અણુઓથી ઓઝોન બને છે. એટલું આપણે ક્લિયર થઈ ગયું, એટલું સાબિત થઈ ગયું કે O2માંથી જ O3 બને છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજામલી વિકિરણો ઓક્સિજનના અણુઓ O2ને વિઘટિત કરી અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુમાં રૂપાંતર કરે, એટલે કે O2ના 2 ભાગ પડી ગયા, O+O, 2 ભાગમાં વિઘટન થઈ ગયું. હવે ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ એ ઓઝોનનો અણુ બનાવશે, એટલે કે ઓક્સિજનનું સ્વતંત્ર પરમાણુ O અને O2 એટલે કે ઓક્સિજનનો અણુ, જે સામાન્ય ઓક્સિજનનો અણુ છે એ ભેગા થઈને O3 બનાવશે, એટલે કે O અને O2 ભેગા થઈને O3 બનાવે છે. તો એ પ્રક્રિયા નીચે મુજબ આપણે જોઈ લઈએ. જેમ કે O2નું વિઘટન થયું, કોણ કરે? પારજામલી UV વિકિરણ વિઘટન કરે છે. O2ના 2 ભાગ થયા, O+O, અને હવે સ્વતંત્ર O પાછો ફરી આવી ગયો અને વાતાવરણમાં રહેલા સામાન્ય ઓક્સિજન અણુ સાથે સંયોજાઈ ગયો. સંયોજાઈને O3 ઓઝોનનો અણુ બનાવ્યો. તો આજે આપણે ઓઝોન એ શું છે અને નિવસન તંત્રને કેમ એ અસર પહોંચાડે છે એ આપણે જાણી શક્યા. હજી આનો બીજો પાઠ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. ત્યાં સુધી ખૂબ મહેનત કરો. ચાલો ફરી મળીએ છીએ, આવજો.